નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ગામના મૂળ તત્વો ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ આની અંદર આપણે અગાઉ ભાગીદારીનો અર્થ એના લક્ષણો જોયા, ત્યાર પછી ભાગીદારી મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ જોઈ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, આ થિયરી હતી, આના સિવાય હવે કોઈ થિયરી આવતી નથી, તો આપણે ડાયરેક્ટ દાખલા પર જઈએ. દાખલા પર આ ચેપ્ટરની અંદર મેં તમને અગાઉ કીધું કે વિભાગ સી માં 3 જ દાખલા પૂછાય છે, 3 માર્ક્સનો એક જ દાખલો પૂછાય છે અને 11 દાખલામાંથી જ આવશે, જે સ્વાધ્યાયના 11 દાખલા છે એની અંદરથી જ આવશે. તો હવે ડાયરેક્ટ આપણે એ જ કરવાના છે. તો એમાં પહેલો દાખલો ચોપડીના પેજ નંબર 30 પર આપેલો છે, પ્રશ્ન નંબર 3, એની અંદર પહેલો દાખલો આપેલો છે. એ પહેલા દાખલામાં આપણે જોઈએ કે મેં અહીંયા જે વિગત આપેલી છે ટૂંકમાં લખેલી છે, તમે સાથે રકમ જોતા જાઓ. તો રકમની અંદર છે, એક ભાગીદાર પેઢી દર મહિનાની અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે, કુલ વાર્ષિક ઉપાડ 12,000 છે, ઉપાડ પર વ્યાજનો દર 12% છે. તો આપણે ઉપાડ પર વ્યાજ શોધવાનું છે, રકમની અંદર આવું તમને કીધું છે. તો એકદમ ઇઝી દાખલો, મેં તમને કીધું ને 11 દાખલા છે, તો 11 દાખલાની રીત અલગ અલગ છે, 11 દાખલાની રીત બદલાશે, દરેક દાખલો અલગ છે. તો આના માટે આપણે જે શીખીશું એ બીજામાં ઉપયોગમાં આવશે નહીં. તો પહેલા જોઈએ ઉપાડ પર વ્યાજ આપણે શોધવાનું છે, તો એક સૂત્ર દ્વારા શોધીશું. તમને ખ્યાલ હોય તો તમે આ ગણિતની અંદર કે અગાઉ તમે આ સૂત્રનો ઉપયોગ કરી ચૂક્યા છો, આઈ બરાબર પી આર એન છેદમાં 100. આ તમને ચોપડીમાં પણ જોવા મળશે. આ સૂત્રના આધારે I means ઉપાડ પર વ્યાજ, P એટલે આપણો ઉપાડ જે છે, ઉપાડની રકમ, પણ એ ઉપાડની રકમ કેવી, દર મહિનાની ઉપાડની રકમ આપણને આપેલી છે, વાર્ષિક ઉપાડની રકમ. આ એટલે ઉપાડનો દર, N એટલે મુદત. હવે આ બે વસ્તુ જે છે આ તમારે દાખલાની શરૂઆત કરતા પહેલા ઉપર હાસ્યમાં લખી લેવાની, આ દાખલા માટે ઉપયોગમાં આવશે કે દર માસના અંતે તમને કીધું હોય તો એન કયો લેવાનો અને દર માસની શરૂઆતમાં કીધું હોય તો એન કયો લેવાનો. આપણને આ દાખલાની અંદર દર માસના અંતે કીધું છે, એટલા માટે આપણો એન આવશે 66/12. આની ગણતરી તમારે જોવી હોય કે આ કઈ રીતે આવ્યું છે, તો ચોપડીમાં ઉદાહરણ 1 ની પહેલા આપેલું છે. પણ આ નિયમ બે જ વસ્તુ છે, તમને દાખલામાં એવું કીધું હોય દર માસના અંતે તો 66/12 અને દર માસની શરૂઆતમાં તો 71/12 લેવાના, આ બે સિવાય બીજું કંઈ આવે નહીં. તો આ થયું. હવે આપણે પી માટે પીનો મતલબ થાય ઉપાડ, પણ કેવો, મહિનાનો ઉપાડ. હવે આપણને કેવો આપેલો છે, વાર્ષિક ઉપાડ. તો પહેલા આપણે એને મહિનાના ઉપાડમાં ફેરવવો પડે. તો જો પી બરાબર 12,000/12 કેટલા થાય, 1,000. આ આપણે શોધ્યો માસિક ઉપાડ, દર મહિનાનો ઉપાડ, કારણ કે આપણને આપેલો છે વાર્ષિક, આપણે એને એક માસમાં કન્વર્ટ કરવું પડે, એટલે પી બરાબર કેટલા આવ્યા, 1,000. હવે આર મીન્સ રેટ, આ ઉપાડનો વ્યાજનો દર કેટલો છે, 12%, એટલે 12/100. ત્યાર પછી એન એટલે મુદત, મુદત આપણને આ દાખલાની અંદર દર માસના અંતે કીધી છે, એટલે આપણે 66/12 લેવાની. હવે તમે આનું ડિસ્ક્રિપ્શન કરો એટલે તમારો જવાબ આવશે 660 રૂપિયા. આનું ડિસ્ક્રિપ્શન કરતા તમારો જવાબ આવશે 660 રૂપિયા. આ આવ્યો તમારો ઉપાડ પર વ્યાજ. હવે ઘણી વાર શું હશે કે તમને આ દાખલો ફેરવીને પૂછે, તો કઈ રીતે પૂછે, આ તમને કેમ કુલ વાર્ષિક ઉપાડ આપ્યો એને આપણે એક મહિનામાં ફેરવ્યો, તમને ઘણા દાખલામાં ડાયરેક્ટ એક મહિનાનો જ આપેલો હશે માસિક ઉપાડ, પણ શોધવાનું શું કીધું હશે, ઉપાડ પર વ્યાજ અને કુલ વાર્ષિક ઉપાડ. હવે માની લો દાખલામાં અહીંયા 1,000 આપેલું હોય બરાબર, તો આ તો આપણું થઈ ગયું, પછી
दाखला नंबर चार जोवानो छे, कारण के ए इम्पोर्टेंट छे। पहला एकदम ईजी छे, आवा दाखला नंबर चार जे छे पूछावानी शक्यता ओछी छे, पण ए आवडवाथी तमने नेक्स्ट आवडशे। હવે દાખલા નંબર 4 ની રકમમાં તમને કીધું છે ત્રણ ભાગીદાર છે, રાજકુમાર, કૌશિક અને શર્મા। એટલે નફો નુકસાનનું પ્રમાણ છે 15:10:9। એટલે ત્રણ ભાગીદાર ધંધો ચલાવે છે, એ નફો નુકસાનનું પ્રમાણ એટલે વર્ષના અંતે જે કાંઈ નફો થાય એ આટલા ભાગમાં વહેંચશે, અને કુલ વાર્ષિક નફો, વર્ષના અંતનો નફો તમને આપેલો છે 68,000। અને આપણે શોધવાનું છે ભાગીદારને મળતી નફાની રકમ, ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે। તો બીજી દાખલો, અને આ એવો દાખલો છે કે આનો ઉપયોગ તમારે દરેક જગ્યાએ કરવાનો, જ્યાં જ્યાં તમને ત્રણ ભાગીદારો, ચાર ભાગીદારો આપેલા છે, અને જ્યાં જ્યાં તમારે વહેંચવાનું છે ત્યારે આ જ રીત અપનાવવાની। તો આ એક જોઈ લેવાની ગણતરી, મળતી રકમ પહેલા તો તમને ત્રણ ભાગીદારને આપણે વેચવાનું છે, રાજકુમાર, કૌશિક અને શર્મા। પેઢીનો કુલ નફો તમને 68,000 આપેલો છે। હવે આ 68,000 ને ત્રણેયના ભાગે આપણે વેચવાનું છે। આ 68,000 જે છે એને આપણે ત્રણેયના ભાગે વેચવાનું છે, તો કેવી રીતે થાય એ આપણે જોઈએ। રાજકુમારનો ભાગ કેટલો છે 15, તો ત્યાં આપણે 15 લખવાના, અને નીચે ત્રણે ત્રણના ભાગનો કુલ ટોટલ આવશે 34। આ જ રીતે કરવાનું, કૌશિકનો કેટલો છે 10, તો 10 ટોટલ 34, અને શર્માનો કેટલો છે 9:34। સમજ પડી ગઈ? આ જ રીતે નફાની વહેંચણી થાય। જો અહીંયા તમને મૂડીનું પ્રમાણ આપેલું હોય તો આવે નહીં, નફા નુકસાનનું જ પ્રમાણ હોવું જોઈએ। માની લો તમને નફો આપ્યો છે, પ્રમાણ નથી આપ્યો, જ્યારે પણ દાખલામાં નફાનું પ્રમાણ આપેલ નહીં હોય ત્યારે હંમેશા તમારે સરખું પ્રમાણ લેવાનું, 1:1:1 આપેલું હોય ત્યારે એના પર ગણતરી થાય, નહીં આપેલું હોય ત્યારે સરખું લેવાનું। હવે આની અંદર આપેલું છે કે આપણે એ પ્રમાણે લીધું, તો હવે તમે આનું ડિસ્ક્રિપ્શન કરો 68,000 × 15/34, એટલે આન્સર આવશે 30,000 રૂપિયા। ત્યાર પછી 68,000 × 10/34, એટલે આન્સર આવશે 20,000 રૂપિયા। 68,000 × 9/34, આન્સર આવશે તમારો 18,000 રૂપિયા। આ થયો દાખલા નંબર 4, બરાબર? આ બંને દાખલા છે, આને રિલેટેડ ઉદાહરણ ગણી નાખજો, ઉદાહરણ નંબર 1 અને આને રિલેટેડ ઉદાહરણ, એમ જ છે કે ઉદાહરણમાં દાખલો આપેલો નથી, પણ છતાંય તમે એકવાર જોઈ લેજો આ દાખલો ફરીથી। હવે નેક્સ્ટ દાખલા આપણે જોઈશું, પહેલો અને ચોથો દાખલો જોયો, હવે ત્યાર પછી નેક્સ્ટ આપણે દાખલા નંબર 2 જોઈએ। દાખલા નંબર 2 અને 3 એવા છે કે જે કમિશન વાળા મુદ્દાના છે, અને લાસ્ટ યર આ દાખલા નંબર 2 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, લાસ્ટ યરની એક્ઝામમાં દાખલા નંબર 2 પૂછાયેલો છે। હવે આપણે દાખલા નંબર 2 ની રકમ વાંચો, ચોપડીમાં પેજ નંબર 30 પર, અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। આ લાઈન ખાસ અંડરલાઈન કરજો, અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। પેઢીનો વર્ષના અંતનો નફો 96,876 છે, તો આપણે શોધવાનું છે અમૃતાને મળતી રકમ, આ વસ્તુ શોધવાની છે। દાખલો લાસ્ટ ટાઈમ પૂછાયો છે, ખાસ ધ્યાન રાખજો, કમિશનનો દર તમને આ લાઈન અંડરલાઈન કરવાની છે, અને આ દાખલામાં એક વસ્તુ નોટ કરો, અમૃતા અને દિવ્યા ભાગીદારો છે, એમાં નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું નથી, ત્યાં ફક્ત મૂડીનું પ્રમાણ આપેલું છે 3:2। મૂડીના પ્રમાણનું આપણે કઈ
नफो हो वर्षना अंत नो जे पेढ़ी नो नफो हो तमारे नफा नुकसान ना प्रमाण में ज करवानो होय अने तमने दाखला में मूड़ी नु प्रमाण आपेलू छे एटले नफा नुकसान नो प्रमाण सरखु रहेशे एक जेम एक नफा नुकसान नो प्रमाण रहेशे। तो हवे आपणे आगळ दाखलो जोईए तो पहला सूत्र मूकवुं पड़शे अमृतता नुं कमीशन बराबर कारण के आपणे अमृतता ने मळती रकम शोधवानी छे एटले बधी गणतरी अमृतता नी ज करवी पड़शे। अमृतता नुं कमीशन बराबर आ एक तमारे सूत्र मूकवुं पड़शे त्यार पछी सूत्रना आधारे आगळनी गणतरी थशे। चोखो नफो गुणिया कमीशन नो दर छेदमां 100 प्लस कमीशन नो दर। हवे आवा बे दाखला छे बीजो अने त्रीजो। बीजा दाखलामां तमने भागी दरनो कमीशन बाद कर्या पछीना ચોખ્ખા નફા પર કીધું છે એટલે છેદમાં કમિશનનો દર લેવાનો જ્યારે એના પછીના દાખલામાં આવશે નહીં આપણે આગળ જોઈશું। અહીંયા લેવાનો કમિશનનો દર કારણ કે બે વાર કમિશન આવે છે પ્લસ આ અંડરલાઈન ખાસ કરજો આના લીધે છેદમાં કમિશનનો દર। ચોખ્ખો નફો કેટલો આપેલો છે 96876 કમિશનનો દર આ 100 प्लस 8 એટલે 108 અનુકરો કેટલું આવે છે 7176 રૂપિયા આવશે। આ ફક્ત અમૃતાનો કમિશન છે મોજી તો આપણે એના ભાગે કેટલી રકમ મળે છે એ શોધવાનું છે તો ત્યાર પછી આપણે કમિશન બાદનો નફો શોધીશું। આ કમિશન સહિતનો આવ્યો હવે કમિશન બાદનો નફો कमीशन बाद नो नफो बराबर कमीशन चोखो नफो माइनस कमीशन चोखो नफो तमारो हतो 96876 माइनस कमीशन आयो 7176 एटले तमारो कुल आवशे 52 तमारो कुल आवशे 44850 89700 रूपया कमीशन बाद नो चोखो नफो। आ कमीशन बाद नो चोखो नफो आव्यो। हवे आपणे आने नफा नुकसानना प्रमाणमां वहेंचवानुं रहेशे तो आने आपणे नफा नुकसानना प्रमाणमां वहेंचीए। नफा नुकसाननुं प्रमाण छे 1:1 बराबर 2 अमृता अने दिव्या 1:1માં વહેંચાશે એટલે અમૃત તાનો ભાગ બરાબર 89700 ભાગ્યા 2 આવી રીતે પણ કરો અપના આપણે આગળ જોયું 1/2 કારણ કે 1:1 પ્રમાણ છે એટલે તમારું આવશે 44850 આ અમૃતાના ભાગનો નફો। હવે એને મળતી કુલ રકમ આપણે શોધવાની છે એટલે વહેંચણી પાત્ર નફામાં ભાગ આટલો અને કમિશન આટલું। અમૃતાને મળતી કુલ રકમ બરાબર 44850 પ્લસ આ તમારું કમિશન આવ્યું 71,026 આ તમારા દાખલાનો જવાબ છે। લાસ્ટ યર બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પહેલો દાખલો આ જ પૂછાયો છે ફરીથી એક વાર જોઈ લેજો। મૂડીનું પ્રમાણ આપેલું છે મૂડીના પ્રમાણનું કંઈ જ કામ નથી એ તમને અટવાવવા માટે આપ્યું છે આપણે નફા નુકસાનનું પ્રમાણ જ લેવાનું। અમૃતાનું કમિશન શોધવાનું છે પહેલા એનું કમિશન સૂત્ર મૂકો આ સૂત્ર છે એના આધારે કિંમત પછી આ કમિશન આવ્યું તમારું ને આ કુલ નફો હતો તો ત્યાર તમારે કમિશન બાદનો નફો શોધવાનો પછી એને સરખા હિસ્સે વહેંચવાનો કારણ કે પ્રમાણ 1:1 છે અને છેલ્લે કુલ મળતી રકમ આ દાખલો છે આનો રિલેટેડ ઉદાહરણ નંબર 2 કે તમારે નોટમાં ગણવાનું રહેશે અને એની અંદર તમે જોઈ લેજો દાખલો। હવે એના જેવો જ છે સેમ ત્રીજો દાખલો ડિફરન્સ એટલો જ છે કમિશનના દરનો। ત્રીજા દાખલાની રકમ વાંચો પેજ નંબર 31 પર આપેલી છે વિષ્ણય અભિજીત અને કુમાર 3:4
કમિશન વેચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે કીધું છે, ખાસ જોજો, પેઢીનો નફો નથી. અભિજીતના ભાગે 30,000 જેટલો નફો આવે છે. તો આપણે મેનેજરનું કમિશન શોધવાનું છે. મેનેજરનું કમિશન ડિફરન્સ એટલો જ છે. અહીંયા આપણે અહીંયા ભાગીદારના કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર હતું, અહીંયા આપણે મેનેજરના વધતા નફા પર કરવાનું છે. તો પહેલા આપણે જોઈએ અભિજીતનો ભાગ રહેતો છે. આના પરથી આપણને કુલ નફો મળે. હવે માની લો આ ત્રણમાંથી તમને આના ભાગે કેટલો નફો આવે ને એ આપેલું છે. આપણે રાજકુમાર વાળો દાખલો કર્યો, દાખલા નંબર 4, એની અંદર કેમ વેચું કુલ નફો તો બધાના ભાગે કેટલું આવ્યું, તો એ આના ભાગનો નફો છે. તો એનો ભાગ કેટલો છે? 2/9. તો 2/9 એ 30,000 હોય તો પેઢીનો કુલ નફો આપણે ભાગી લઈએ એ કેટલા, એટલે 30,000 × 9/2 છેદનો છેદ અંશમાં જાય એટલા માટે ×1, એટલે તમારું કુલ આવશે આ 1,35,000. પેઢીનો કુલ નફો આવ્યો, પેઢીનો નફો 1,35,000. તમે તાળો મેળવી શકો, 1,35,000 × 2/9 કરો એટલે 30,000 આવી જાય. આ રીતે આપેલું છે, એટલે તમારે આ રીતે કરવાનું. ત્યાર પછી હવે તમને આની અંદર મેનેજરનું કમિશન કીધું છે, તો મેનેજરનું કમિશન બરાબર ચોખ્ખો નફો ×  કમિશનનો 10/100 પ્લસ કમિશનનો દર થશે નહીં, કારણ કે મેનેજરને વધતા નફા પર છે, અહીંયા ભાગીદારને બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર હતું. ચોખ્ખો નફો 1,35,000 અને દર આપેલો છે તમને 10%, એટલે તમારું કુલ આવશે 13,500 રૂપિયા. આને રિલેટેડ ઉદાહરણ નંબર 4 આપેલું છે. અને આને રિલેટેડ ઉદાહરણ નંબર 2 આપેલું છે. એટલે તમારે આ દાખલા નોટમાં પણ લખવાના છે, આ બંને ઉદાહરણો ગણવાના છે, આગળના બંને દાખલાના ઉદાહરણો પણ ગણવાના છે. જે મેં તમને નોંધ લખાવી પહેલા દાખલામાં વાસની શરૂઆતમાં એ હાસ્યમાં લખવાની છે. ચારે ચાર દાખલા ગણી ને એનો અભ્યાસ કરજો, બાકીના આવતીકાલે મૂકી. તમારી તમને આ દાખલામાં કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ નહીં સમજ પડે તો તમે કોમેન્ટ્સ આપીને મને જણાવી દેજો, એટલે હું ક્વેરી તમારી સોલ્વ કરી દઈશ. થેન્ક યુ, આભાર.